મરણ તો એક જ ઘડી મરવાનું હોય છે, એક જ વાર મરવાનું હોય છે, પણ દાતારને તો ઘડીએ ઘડીએ મરવાનું હોય છે. એવી એક દાતારની વાત, આ જ પરિવારમાં બનેલો પ્રસંગ. દુષ્કાળ પડ્યો, ગાયે બકોડા ભરખિયા, સ્ત્રીએ ભરખ્યા બાળ, હવે હળ વહેલો લાખા ફલના તારા દેહમાં પડ્યો દુકાળ. દુકાળ પડ્યો ભાઈ, પણ કેવો દુકાળ, કે મેલ પડ્યો છે પણ નહોતો રહો. હુકુમ મહારાજ નો હગે કળ ધૂપ ને જમાનો આજનો દુષ્ટ વારો ગને ભરેલો દાજનો ધણીત્રી લોકને જે હું ધારવા મોકલ્યો ગોદી જગતને મારવા. કાળે જે દેશના ઘેર ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં નિયાથી પરવર્યો, ધડી ત્રોડી ગને રેટ વિશે ગર્યો, પ્રોજીએ ફાજલી હાથ ગાંઠા પહેર્યો, ઓખો બરડો ગણે ચડાયવા ગુરુમાં ગયો હાલારને. આવતા પુરુમાં નથી મંડી ગયો ગોંડલે, બુમારા પાડવા સુનાના નિયાથી હલાવ્યા જાડવા. કરાચી જે અને પછી મુકામ જબરો કયો, ત્યાં બંદર ના વાણ ને મંડી ગયો બોલવા, ઢંઢોળી મેદ ની મીંડો ધમરોળવા, વાગડ ના લોક ને વ્રિયો ને રોળવા, અને વણિક ને વ્રિયો ની ત્રાજવે ત્રોળવા, ન્યાથી ગાળે વઢવાણ ને મંડી ગયો ગુંજવા, ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા, ઈ રહે છે ત્રિષ્ણનો ન દીધો રૂજવા, ત્યાં ભેંકારી આવ્યો મલકને ભૂંજવા, લીંબુ દો દો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઊંધે ધડ હાલતા કાંઈ ન અટકતા, એવા ભૂંડે મર્દો ભૂંડે હાલ થયા દેશમાં ભટકતા. એવો કાળ પડ્યો, એવો દુકાળ પડ્યો. માવતર પોતાના પિંડના જીણાને છોડીને હાલવા મનાણા, અને એમાં 600-700 ગાયોનું ટોળું લઈ, અને કચ્છ બાજુના માલધારીઓ છે, વાગડ બાજુના માલધારીઓ છે, બનાસકાંઠા બાજુના માલધારીઓ છે, આ ધરતીમાં ઉતરેલા. પણ જે ગામમાં જાય ત્યાંથી જાકારો મળે, જે ગામમાં જાય ત્યાંથી જાકારો મળે. અને એમાં ટૂંકમાં હું આપને વાત કરું છું, દાતાર માણસ કેવો હોય, રાજપૂતની ટેક કેવી હોય, એની પ્રતિજ્ઞા કેવી હોય, જ્યાં જાય ત્યાંથી જાકારો મળે ભાઈ. એમાં કોકે કીધું કે અમારા નજીકમાં ચાંદીગઢ ગામ નામનું ગામ છે, ત્યાં હઠીસિંહજી રાયજાદા કરીને એક રાજપૂત છે, બહુ ઉદાર માણસ છે, ઈ તમને આશરો આપશે અને ઈ તમારી ગાયોને હાંચવશે. ઈ ગાયો હાંકી અને માલધારીને તો પશુધનથી વધારે બીજું વાલું કોણ હોય દુનિયામાં. હરદેવભાઈ સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું. ગીરમાં રાણા નામનો ચારણ મરી ગયો, અને એને ગાયો એટલી બધી વાલી હતી કે રાણો જ્યારે મરી ગયો ત્યારે રાણાને શમશાન યાત્રામાં લઈ જવા માટે નનામી માથે લીધો, તેથી ગાયો એની નનામી નહોતી ઉપાડવા દેતી. રાણો ભણે રાત આ તો વૃદ્ધ મીન પરો છે, એ રાણાની નનામી નહોતી ઉપાડવા દીધી. ટૂંકમાં વાત કરું, એ ગાવડિયું રાણાને શમશાન સુધી વળાવવા માટે ગયા, એ રાણાને ચે હલકથી મૂકીને ગામના માણસો પાછા વળી ગયા, નેહડાના માણસો પાછા વળી ગયા. પણ દુલાકાગ એમ કે છે કે મેં નજરે જોયેલો પ્રસંગ છે કે રાણાની ચિતાના અંગારા ન ઠેર્યા ત્યાં સુધી ગાવડિયું શમશાનને મૂકીને પાછી નેહડામાં નહોતી આવી. આનું નામ પ્રેમ કહેવાય, આ પ્રેમ કર્યો કહેવાય. એ સાંજનો સમય અને બે ત્રણ ગોવાળું છે, ચાંદીગઢમાં બજારમાં દાખલ થયા, ખુરશી નાખી, અને હઠીસિંહજી બાપુ બેઠા છે, બે પાંચ આજુબાજુમાં ગામના માણસો બેઠા છે, વૃદ્ધ ઉંમર, ધ્રગ ધ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ ભગ પગ મગ મગ અલગ ભરમ જગ જગ મુખ દાંત બચન જબ ભગ ભગ જમ અનુચાર લગ ભગ જગરમ તલ તલ કી ખબર લઈ તો હરી ભૂતલ ચલ સત પંથ જન્મ સુધરે. વૃદ્ધ ઉંમર આરામ ખુરશી પર બેઠેલા, એમાં બિચારા ભરવાડે રામ 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 કર્યા. હે બાપા, અમારે હઠીસિંહ બાપુને મળવું છે, હઠીસિંહ બાપુની ડેલી બતાવશો. અને બાપુ આરામ ખુરશી ઉપર જ બેઠા હતા. બાપુએ કીધું, મારું નામ હઠીસિંહ છે. બોલો ભાઈ શું કામ છે? બાપુ વખાણા મારે આવ્યા છીએ, અમારી ઉપર વેળા પડી છે, અમારી 600-700 ગાવડિયું છે ને એ ભૂખ્યા તલેલા દે છે, અમે એને એની સામે નથી જોઈ શકતા. જે ગામમાં જાય ત્યાંથી જાકારો મળે છે, પણ અમને આજુબાજુના ગામમાંથી એમ કીધું ચાંદીગઢમાં એક અઠીસિંહ રાયજાદા નામના એક બાપુ છે, ઈ તમારી ગાયોને હાંચવશે.
બે ઘડી માટે કરાસી આંખ બંધ કરી લીધી. અઠી રાયદાદા નામના રાજપૂતે બે ઘડી માટે આંખ બંધ કરી લીધી. ખોડિયારને મીડિયો ઠોપકો દેવા કે માં આવી પરીક્ષા કરવી હતી, મારી પાસે તો કઈ છે નહીં, હું 600 ગાયોને હાંચવીશ કેવી રીતે. સત્ય ઘટનાનો પ્રસંગ છે મિત્રો, સત્ય ઘટનાનો પ્રસંગ છે. મેં મુંબઈથી માંડી, કલકત્તાથી માંડી, બેંગ્લોરથી માંડી અને કરોડપતિના દીકરાઓને આ પ્રસંગ સંભળાવ્યો છે કે ટેક અને દાતારી કોને કહેવાય એનો જબરજસ્ત આ પ્રસંગ છે મિત્રો, જબરજસ્ત પ્રસંગ છે. બે ઘડી કી રાજપૂતે પોતાની આંખ છે એ બંધ કરી લીધી. એક સેકન્ડમાં નિર્ણય કરી લીધો અને પોતાના અમીરજી નામના દીકરાને બોલાવીને એટલું કીધું કે અમીરજી બાપ, વાઢવા બેસું ને તો તો વાર લાગશે, પણ આપણું સાહઠિયાનું ખેતર ઊભું છે ને એમાં આ ગાવડિયોને પહેલા સરવા માટે છૂટી મૂકી દે, કારણ કે જો વાઢવા બેહી તો વાર લાગે. અને માતાજી ત્યાં સુધી ભૂખી રહે પોતાના સાહઠિયાના ખેતરમાં. એ રાજપૂતે એમ કહેવાય છે કે 600-700 ગાયોને ચરવા માટે મૂકી દીધી અને તે દિવસે આંખ બંધ કરી અને ખોડિયારને યાદ કરી ગયા. હે ખોડિયાર, હે મામડિયા માતાની, હે ભગવતી ગુણ કતું હું ગાગડિયાની મેર કરી જે મામડિયાની ત્રટ હિરણને વાસ તિહારો ધરો ગાજે ત્યાં એક જ ધારો તરુવર ફૂલમાં વાસ તિહારો મેકે વાયુનો મેગારો ચરણામાં જણકાર કરે તું નિર્મા ગહેરા નાદ કરે તું લાલ ગુલાબી વેલ લતા તું ફોર્મમાં ફગણીઓ તું જોવા જો રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં થન થનમાં ગાજે વર્ષા નાદ ગગનમાં આહુ જ્વાલા માય ગગનમાં પેટી તું સ્વર્ગે પાતાલે ભવંત્રણે તું નજરે ભાલે સાદ કરે તું આવે સાજી ધાબળિયાળી આવે ધાજી ક્રોધ ભરી જો નજર કરે તો કાળે ડગલા પાછા ભરતો આણ ફરે સૂરજ ના ઉગે પંથે તારે કોનો ઉપુગે ખોડલમાં તારા ખમકારે શારદ પાછા લેખ સુધારે જેના ઉપરા તું ભૂલી જાજે હમણાં દુઃખ તું ભાંગે આજે અને માડી હવે આજ થાનક માંથી બેઠી થાજી ભાયો. એને કીધું કાય ખોડિયાર આજ 600 ગાયો આવી, મારું નામ સાંભળીને કાલ બીજા માલધારી આવશે, આ ગાયોને હું ખવડાવીશ કેવી રીતે, પણ એમાં દુકાળ ઉતરે ત્યાં સુધી મારા આંગણેથી એક પણ ગાય ભૂખી પાછી ન જાય તો એમાં હું જિંદગી જીવીશ ને ત્યાં સુધી થાળીમાં કોઈ દિવસ અનાજનો કોળિયો નહીં જમું. પ્રતિજ્ઞા લઈ લીધી. ગૌરક્ષાની વાતો કરવાવાળાને મેં આ કીધું હતું હમણાં ગૌરક્ષાના સંમેલનમાં કે આ ગૌરક્ષાની વાતો થઈ શકે, પણ આવી પ્રતિજ્ઞા તો કોક લઈ જવો એકવાર. અને ટૂંકમાં વાત કરું હઠીસી બાપુ, ત્યાર પછી 15-20 વર્ષનું આયુષ્ય ભોગ્યું હશે અને પછી તો ઘણી બધી અવસ્થા થઈ ગઈ એટલે પોતાની યાદશક્તિ કમ થવા માંડેલી. એટલે ઘણી વાર વનરાજભાઈને કહેતા હોય, ઘણી વાર અમીરજીભાઈને કહેતા હોય, હે અમીર મને ટાઢ વાય છે બાપા, મને બ્લેન્કેટ ઓઢાડો ને. તો બાપુ તમને બ્લેન્કેટ ઓઢાડ્યો જ છે, હે બાપા બ્લેન્કેટ ઓઢાડ્યો છે. ત્યારે હમીરજીભાઈ અને વનરાજભાઈ અને એમના કુટુંબને એક ચિંતા થતી હતી કે બાપુ કદાચ ભૂલમાં ભૂલમાં બધું ભૂલી જાય છે અને એમ કહે છે કે હે બાપા હું જીમો સુખ નહીં તો એમને જમવા આપું કે ન આપું શું કરવું, ગરાસીઓ બધું ભૂલી જતો હતો પણ મરાનું ટાણું આવ્યું ત્યાં સુધી રાજપૂતના મોઢામાંથી કોઈ દી શબ્દ ન નીકળ્યો કે હું જીમો સુખ નથી જીમ્યો, મારી થાળીમાં અનાજ પીરસો. આનું નામ ટેક, આનું નામ પ્રતિજ્ઞા કહેવાય. છેલ્લે મરવાને મૃત્યુને એમને આવા પવિત્ર આત્માને મૃત્યુ સુજી જાય, એમને દેહ છોડવાને 2-3 દિવસની વાર હતી ત્યારે બે દીકરાઓને બોલાવીને કીધું, ભાઈઓને બોલાવીને કીધું કે મરતી વખતે લાડુઓ માણસના મોઢામાં મૂકે અને મેં ખોડિયાર પાસે પ્રતિજ્ઞા લીધી છે કે આખી જિંદગી મારે અનાજ ન ગ્રહણ કરવું તો લાડુઓ મૂકે તો મરતી વખતે મેં મારી ટેક તૂટી કહેવાય, બ્રાહ્મણોને બોલાવો. એટલે બ્રાહ્મણોએ કીધું કે તલ છે ને એ અનાજમાં નથી ગણાતા અને તલનો લાડવો લઈને ટેક હોતો આ દેશમાંથી ગરાસીઓ વયો ગયો, આનું નામ ટેક કહેવાય મિત્રો. અને એનો જો પાળ્યો હોય તો કવિદાદને લખવું પડે ને ધડ ધીંગાણે જેના એ માથડા માણે એનો પાળ્યો થઈને બુજાવો ને ઘડું ભૈયા મારે ઠાકુરજી ન દેખાવો. ઠાકોરજીની મૂર્તિ કરતા આવા એક રાજપૂતનો પાળ્યો વધારે મહત્વનો છે.
કે બોલ્યા ગોમતી જી ના મારે નીર ગંગા માં નથી નાવું. કે જેને હરી જે કંઠ મારે હાર પહેરાયો જે ના મોતી મોઢામાં નાખ્યા મોગીડા કરડી એ માળાજી ભેગી એને ત્રાગડા તોડી જે નાખ્યા જગતમાં એક જ જલનો રામને રૂની રાખ્યા. માતાની રે કુંભ બુજાલી જાપે રખો રાખ્યા અંજની માતાની રે કુંભ બુજાલી જાપે રખો રાખ્યા આપના નવા મકાનમાં ભગવતી ખોડિયાર હનુમાનજી મહારાજ નવલાખ લોબડીયાળી સર્વ પ્રકારની સમૃદ્ધિ સુખ અને આપની તમામ મનોકામના પૂર્ણ કરે એવા હનુમાન ચાલીસા. કહે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સુધિ રામ દૂત નતુલિત બલ દામા ગંગન પુત્ર પવન સુત નામા સુનિ વે કો રસિયા રામ લખન સીતા મન વસિયા